સસરાનો એક્સિડન્ટ થયો છે? ક્યાં અને કેવી રીતે? હા હા હું હમણાં જ આવું છું. મમ્મી શું થયું દાદાને? બેટા દાદાનો એક્સિડન્ટ થયો છે, તું બેસ હું જઈને આવું. મમ્મી અરે મમ્મી મને બહુ ડર લાગે છે એમનો. કેમ? એ તો કઈ સિંહણ છે જો તું એમનાથી ડરે છે? જો મમ્મી ભૂલ એમના દીકરાની જ છે, એક્સિડન્ટ પણ એમના દીકરાએ જ કર્યું છે, તો હોસ્પિટલનું બિલ પણ એમના દીકરાને જખ મરાઈને આપવું પડશે. અને જો તને ડર લાગતો હોય ને તો તું ના જતી, હું તો આ ચાલી, મને કઈ ડર નથી લાગતો. છોકરી જેવી આવી છે એવી જતી રહે. તું કોની સામે બોલે છે તને ભાન છે? હું બહુ સારી રીતે જાણું છું કે હું એક અહંકારી અને બેજવાબદાર મેડમ જોડે વાત કરી રહી છું. એ છોકરી
તું નાની છે એટલે હું કઈ બોલતી નથી, એનો અર્થ એમ નથી કે તું મન ફાવે એમ બોલે. મન ફાવે એમ તો તમે બોલી રહ્યા છો મેડમ. તમારી ફરજ છે કે જનતાની તકલીફ દૂર કરવાની, પણ ના, તમે તમારા દીકરાને છાવરી અને જનતાને તકલીફમાં મૂકી રહ્યા છો મેડમ. હવે તારા દાદા જેવા તો આવા કેટલાય રોજ ભટકાઈને મરી જાય છે. આ બધાયને હું રોજ આવી રીતે વળતર આપવા બેસું ને તો મારું ઘર વેચાઈ જાય. હા મેડમ, તમે મારા દાદાનું વળતર નહીં આપો તો તમારા ખુરશીના પાયા હલી જશે, હતા નતા થઈ જશો તમે. લે રવિ, આ છોકરી મારી ખુરશીના પાયા હલાવી નાખશે અને મને સત્તા પરથી ઉઠાવી નાખશે. ચાલે છાણી માની જા ખુરશીના પાયા હલાવવા વાળી, તું અમારું કઈ નહીં બગાડી શકે. શ્રેયા બેટા, હું આ દાદાને ટિફિન આપીને આવું છું હોસ્પિટલ, તું થોડું ઘરનું ધ્યાન રાખજે. હા આ કોની ગાડી આવી હશે? અરે આ તો જયાબાની ગાડી છે, આપણા એરિયાના ધારાસભ્ય. મેડમ તમે અહીંયા અમારા ઘરે? તારી આ છોકરીને કહી દે એક્સિડન્ટના વિડીયોની ફૂટેજ મને આપી દે, નહીતર પરિણામ સારું નહીં આવે. હા પહેલા હોસ્પિટલનું બિલ ચૂકવો, પછી જ તમને વિડીયો ફૂટેજ મળશે. હે છોકરી, તને ખબર નથી તે સિંહણની બોર્ડમાં હાથ નાખ્યો છે. મેડમ તમને પણ ખબર નથી કે તમે નાગણના રાફડામાં હાથ નાખી રહ્યા છો. લાગે છે તમે એમ નહીં માનો, કાલ સવારે આ શહેરમાંથી તમને બંનેને તડીપાર નહીં કરાવું ને તો મારું નામ જયાબા રાઠોડ નહીં. અચ્છા મેડમ, તો તમે પણ સાંભળી લો, કેટલા 24 કલાકમાં હું તમારા દીકરાનો વિડીયો વાયરલ ના કરી દઉં તો મારું નામ પણ શ્રેયાંશી બારોટ ના આવે. હિંમત નથી, આવા રાસ જેવા લાંબા લોકો પોલા જોઈ છે
મોટા લોકો છે ને મને પુલ જ હોય છે, તું ગભરાઈશ ના, એ મેળા માપું કઈ નહીં બગાડ્યું છે. મૂર્ખ, તું જેને 1.5 ફૂટની માને છે ને એનો જુસ્સો 7માં આસમાને છે, અને તે જે એક્સિડન્ટ કર્યો છે ને એનો વિડીયો એની પાસે છે, અને મને ધમકી આપીને ગઈ છે કે એ વિડીયો હું આખા ગુજરાતમાં વાયરલ કરી નાખીશ. એટલે તને ખબર છે એ વિડીયો આખા ગુજરાત વાયરલ થશે શું થશે? મારે રાજીનામું આપવું પડશે. અરે મમ્મી, એ છોકરીએ તને કહ્યું કે વિડીયો એની પાસે છે અને તે માની પણ લીધું. તે જોયો વિડીયો એની પાસે? એ મૂર્ખા, એટલી તો અક્કલ દોડાવ. એ છોકરી જે રીતે કહીને ગઈ છે કે એની પાસે વિડીયો છે તો એની પાસે હોય જ. તો મમ્મી, હવે શું કરીશું આપણે? કાલ સવારે એ છોકરી સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરે એ પહેલાં મારે જ કંઈક કરવું પડશે, અને કાલે સવારે જ મારે એના ઘરે જવું પડશે. માફી તમારે મારી નથી માંગવાની, માફી તો મારે તમારી માંગવાની છે. સત્તાના નશામાં હું ભાન ભૂલી ગઈ હતી, અને ભૂલી ગઈ હતી કે હું પ્રજાની પાલક છું, હું પ્રજાની રક્ષક છું. મારી વિસ્તારની પ્રજાને કોઈ પણ તકલીફ પડે તો એમની પડખે ઊભી રહેવાની મારી ફરજ છે, અને એક ધારાસભ્ય તરીકે મારી ફરજ છે કે હું એ પ્રજાની સેવા કરું. પણ હું સત્તાનો લાભ લઈને મારા દીકરાને છાવરતી રહી અને એના ગુનાને ઢાંકતી રહી, પણ આ તારી 8 વર્ષની દીકરીએ મારી આંખો ઉગાડી નાખી અને મને મારી સત્તાનું ફરજનું ભાન કરાવ્યું. અને બેટા, તારા દાદાનું બિલ હું સંપૂર્ણ ચૂકવી દઈશ, પણ પેલો વિડીયો તું મને આપી દઈશ ને? ના, દારૂ પીતેલો માણસ ક્યારે રામાયણ કે ગીતા નથી વાંચતો, એમ જ સત્તાના નશા કરેલા વ્યક્તિ કોઈ દિવસ સીધા નથી ચાલતા. મને ખબર છે કે તમે તમારી ફરજ બજાવવા અહીંયા નથી આવ્યા, પણ તમારા દીકરાના એક્સિડન્ટના વિડીયો ફૂટેજ લેવા આવ્યા છો. પણ મેડમ, જ્યાં સુધી તમે હોસ્પિટલનું બિલ નહીં ભરો ને ત્યાં સુધી તમને વિડીયો ફૂટેજ નહીં મળે, સમજ્યા? હા બેટા, હોસ્પિટલનું બિલ હું ભરી દઈશ, પણ એ પહેલાં તું આ વિડીયો વાયરલ ના કરીશ. હા, બેટા, તારા દાદાનું હોસ્પિટલનું બિલ 40,000નું મેં ભરી દીધું છે, એટલે પેલી એક્સિડન્ટની વિડીયો ફૂટેજ છે ને એ મને આપી દે, લાવ. મેડમ, મારી પાસે તમારા દીકરાના કોઈ વિડીયો ફૂટેજ નથી. હે? એટલે તારી પાસે વિડીયો ફૂટેજ નથી? ના મેડમ, હું તો જુઠ્ઠું બોલી હતી તમારી જેમ. તમે રાજકારણીઓ સત્તામાં ટકી રહેવા જુઠ્ઠું બોલો છો ને, એવી રીતે હું પણ જુઠ્ઠું બોલી તમારી જેમ. જાઓ મેડમ, શાંતિથી સૂઈ જાઓ, મારા પાસે તમારી દીકરાની કોઈ વિડીયો ફૂટેજ નથી. હે? છોકરી તે એટલે મારી સાથે બનાવટ કરી છે અને જુઠ્ઠું બોલીને તમારી પાસે કામ કઢાવ્યું છે? આ તે સારું નથી કર્યું.
મેડમ તમે મને ધમકી આપો છો? જો તમારો વિડીયો સાચે ઉતરી રહ્યો છે અને હવે હું આ વિડીયોને સાચે જ વાયરલ કરી દઈશ, સમજ્યા? બગાડ્યા.